દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ મોટર વ્હીકલ એક્ટ 2019 લાગુ થયા બાદથી ટ્રાફિક નિયમ ટ્રાફિક રૂલ્સ તોડનારા પર ભારે ભરખમ દંડ પેનલ્ટી ફટકારવામાં આવી રહ્યો છે. અનેક વાહનોનો દંડ તેની કિંમતથી પણ વધુ કરવામાં આવી રહ્યો છે. પોલીસની કડકાઈથી લોકોમાં ઘણો ડર ઉભો થયો છે. દંડથી બચવા માટે લોકો પોતાના ટુ વ્હીલરથી ઉતરીને ધકેલીને લઈ જતા જોવા મળી રહ્યા છે, તો ઘણા લોકો પોલીસને આજીવજી કરતા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટનામાં જ્યારે ટ્રાફિક પોલીસ કર્મી નશામાં ડ્રાઈવ કરનારાઓને પકડવા માટે વાહનોને રોકીને ચેકિંગ કરી રહ્યા હતા, તે સમયે એક બાઇક સવાર દારૂના નશામાં વાહન ચલાવી રહ્યો હતો. નશો કરીને વાહન ચલાવવાના ગુનામાં પકડાતા ટ્રાફિક પોલીસે તેને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. દંડની રકમ જાણીને રાકેશ નામનો બાઇક સવાર એટલો ગુસ્સે ભરાઈ ગયો કે તેણે પોતાની બાઇકની ટાંકીમાંથી પેટ્રોલ કાઢ્યું અને બાઇક પર છાંટી તેને આગને હવાલે કરી દીધી. બાઇક સવાર યુવકની આ હરકતને જોઈ બધા જ આશ્ચર્યમાં મુકાઈ ગયા. સ્થાનિક પોલીસની સાથોસાથ ફાયર બ્રિગેડને પણ આ વાતની જાણ કરવામાં આવી, પરંતુ બાઇકમાં લાગેલી આગ પર જ્યાં સુધી કાબુ મેળવાતો બાઇક બળીને ખાખર થઈ ચૂકી હતી. પોલીસે રાકેશની વિરુદ્ધ IPC 453 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ મુજબ રાકેશે વાહન ચેકિંગ દરમિયાન દારૂ પીધેલો હતો. રાકેશનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેની વિરુદ્ધ મામલો નોંધી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.